નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. નવું વર્ષ શરૂ થતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ એકાએક પલટો આવ્યો છે. પહેલી જાન્યુઆરી 2024ની સવારથી જ વાત કરીએ તો જાણે ગુજરાતનું વાતાવરણ અચાનકથી પલટાઈ ગયું. ઠંડી ધીમે ધીમે જોર પકડી રહી છે, પરંતુ આ ઠંડીના વાતાવરણમાં ફરી એક વખત છત્રી અને રેઇનકોટ કાઢવા પડે તેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. જી હા દર્શક મિત્રો, ભર શિયાળે વરસાદ થવાની આગાહી ખબરોમાં છે. ખબર અનુસાર ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદ થાય તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે અને તેના કારણે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી સંભાવના છે. દક્ષિણ અરબી સમુદ્રમાં બનેલી આ જે સિસ્ટમ છે તે હજી વધુ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એવામાં અરબી સમુદ્રની આ સિસ્ટમ વાવાઝોડું બનશે, ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. વાત કરીએ ડિટેલમાં તો નવા વર્ષની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે અને આ બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે. આ બંને સિસ્ટમના કારણે ભારતના અનેક વિસ્તારો અને કેટલાક રાજ્યોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જાન્યુઆરી 6 કે 7ની આસપાસ સ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ભારત પહોંચશે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ આગળ વધીને કર્ણાટક કે મહારાષ્ટ્ર સુધી પહોંચશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. દર્શક મિત્રો, આપને વાત કરીએ તો હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 7 કે 8 જાન્યુઆરીથી હવામાન પલટાય તેવી શક્યતા છે અને 11 તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર દેખાય તેવી સંભાવના છે. એક તરફ બંગાળની ખાડી પરથી આવતા પૂર્વના પવનો અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા બંને પવનો મળશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હાલ ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. ફરીથી વરસાદી ગતિવિધિ શરૂ થતાં તાપમાનમાં એવામાં વધારો થશે. વાત જો કરીએ ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે તે અંગે તો દર્શક મિત્રો, હવામાન વિભાગે હજી ગુજરાતમાં આવનાર 5 દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી કરી, એટલે કે આ અઠવાડિયામાં રાજ્યમાં વરસાદની શક્યતા નથી દેખાઈ રહી. જોકે હવામાનના વિવિધ આંકડાકીય મોડેલો પર નજર કરીએ તો એવા રિપોર્ટ છે કે અરબી સમુદ્રમાં બનેલ આ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પણ અસર કરી શકે તેવી સંભાવના છે. ગુજરાતમાં 8 અને 9 તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોઈ જગ્યાએ હળવો વરસાદ થાય તેવું વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે. હવામાન વિભાગના આંકડાકીય મોડેલો અનુસાર એવા અહેવાલ છે કે ગુજરાતમાં 9 જાન્યુઆરીના રોજ ઘણા વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. આ પહેલા પણ ગુજરાતમાં 26 નવેમ્બરના રોજ કમોસમી વરસાદ થયો હતો. ગુજરાતમાં હજી પણ જે શિયાળાની ઠંડી છે તેની રાહ જોવાઈ રહી છે, એટલે કે હજી પણ દિવસે ગરમી પડી રહી છે. જોકે છેલ્લા 2 દિવસથી નવા વર્ષની શરૂઆતથી તાપમાન ગગડ્યું છે. બીજી તરફ જો ફરીથી કમોસમી વરસાદ પડશે તો તેના કારણે રવિ પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. ભારતમાં જીરાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધારે થાય છે અને આ વર્ષે રાજ્યમાં ગત વર્ષ કરતાં જીરાનું વાવેતર લગભગ બમણું છે. જીરું, વલિયાળી સહિતના જે પાકો છે તેને કમોસમી વરસાદથી નુકસાન થવાની શક્યતા છે. વાત જો કરીએ અરબી સમુદ્રની આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં તે અંગે, તો દર્શક મિત્રો, અરબી સમુદ્રમાં બનેલી આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સુધી થાય તેવી શક્યતા છે અને અનેક વિસ્તારોમાં તેના કારણે વરસાદ પડે તેવી સંભાવના છે. હવે દરિયામાં આ સિસ્ટમ આગળ વધતાની સાથે જ હજી મજબૂત બને તેવી શક્યતા તો દેખાઈ રહી છે, પરંતુ તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે દરિયામાં જે સિસ્ટમ બને તે વાવાઝોડું બને તેના માટે સૌથી મહત્વનું પરિબળ દરિયાનું તાપમાન હોય છે. જો દરિયાનું તાપમાન અનુકૂળ હોય તો સિસ્ટમ જલ્દી મજબૂત બની જતી હોય છે, જે આ વર્ષે બંગાળની ખાડીમાં બનેલ કેટલાક વાવાઝોડામાં જોવા પણ મળી હતી.